नमस्ते बाळ मित्रों, आपणी शाळामां तमारुं स्वागत छे। चालो आपणे भणीए आजे कई वाळो अंग्रेजी कको। तो सौ प्रथम तमने आपेला छे के ए आई एटले खने बे मात्रा कई, के एच ए आई एटले खने बे मात्रा खई। तो आपणे आ रीतना अंदर लखवानुं छे के ए आई खने एक मात्रा कई, पछी K H A I ख ने पे मात्रा खई, G A I ग ने एक मात्रा K, G H A I ख ने पे मात्रा K, C H A I छ ने पे मात्रा J। त्यार पछी आपे आवशे सी डबल एच ए आई छ ने बे मात्रा छे। त्यार पछी आपणे लखशुं जे ए आई छ ने बे मात्रा छे, झेड ए आई ज ने बे मात्रा जे, टी ए आई ट ने बे मात्रा टे, टी एच ए आई ने बे मात्रा ठे, डी ए आई टने बे मात्रा डे, डी एच ए आई टने बे मात्रा ठे। त्यार पछी आपणे आवशे एन ए आई हणे ने बे मात्रा हणे। त्यार पछी आपणे करशुं टी ए आई तने बे मात्रा ते। त्यार पछी टी एच ए आई थने बे मात्रा थे। त्यार पछी डी ए आई डने बे मात्रा डे। त्यार पछी लखशुं आपणे डी एच ए आई थने बे मात्रा थे, एन ए ए आई नने बे मात्रा ने। ત્યાર પછી આપણે કરશું પી એ આઈ પને બે માત્રા પે, એફ એ આઈ ફને બે માત્રા ફે। ત્યાર પછી આવશે બી એ આઈ બને બે માત્રા પી, ત્યાર પછી બી એચ એ આઈ ફને બે માત્રા પે, એમ એ આઈ બને બે માત્રા ને। ત્યાર પછી આપણે કરશું વાય એ એ આઈ યને બે માત્રા એ। ત્યાર પછી તમને બાળમિત્રોમાં આપેલા છે કે આર એ આઈ રને બે માત્રા રે, એલ એ આઈ લને બે માત્રા લે, વી એ આઈ વને બે માત્રા પે, એસ એચ એ આઈ શ મીંડા વાળા બે માત્રા શે, એસ એચ એ આઈ ફા ડી શ બે માત્રા શે, એસ એ આઈ સ સસલાના શ બે માત્રા શે। ત્યાર પછી આપણે કરશું કે એચ એ આઈ હને બે માત્રા હે, એલ એ આઈ અડને બે માત્રા અડે, એક્સ એ આઈ ક્ષ ને બે માત્રા શે। ત્યાર પછી જી એન એ આઈ ન ને માત્રા ને। ચાલો બાળ મિત્રો, ત્યાર પછી આપણે બતાવ્યું છે નીચે આપેલા મૂળાક્ષરો માટે યોગ્ય સ્પેલિંગ લખો। તમને ચે શે લે ખે ડે આપેલા છે, તો આપણે એમાં અંગ્રેજી મૂળાક્ષરો છે તો શું આવશે, સી એચ એ આઈ છે, તો એસ એ આઈ, ત્યાર પછી લે તો એલ એ આઈ લે, ત્યાર પછી ખે તો એમાં કે એચ એ આઈ ખે। હવે આવશે શું આવશે ટે, તો કે છે ડી એ આઈ ડી, વાય એ તો વાય એ એ આઈ મે, એમ એ આઈ મે,
હવે આવશે ગે, જી એ આઈ, પછી જે, તો કે છે ઝેડ એ આઈ જે, પે, તો આવશે પી એ આઈ પે. ત્યાર પછી બાળમિત્રો તમને બતાવેલું છે કે નીચે આપેલા સ્પેલિંગ કયા મૂળાક્ષરો માટે છે તે લખો. હવે જી એચ એ આઈ, તો એમાં શું આવશે? ઘને બે માત્રા ઘે. ત્યાર પછી ઝેડ એ આઈ, તો શું આવશે? જે, જેન, ઝને બે માત્રા ઝે. પછી એફ એ આઈ, તો શું આવશે એમાં? ફને માત્રા ફે. પછી ટી એ આઈ, તો ટી એ આઈમાં શું આવશે? તને બે માત્રા તે. ડી એ આઈ, તો ડને બે માત્રા ડે. પછી એમ એ આઈ, મને બે માત્રા મે. પછી આવશે બી એ આઈ, તો બને બે માત્રા બી. કે એ આઈ, તો કને બે માત્રા કઈ. વી એ આઈ, તો વને બે માત્રા ફે. એલ એ આઈ, તો લને બે માત્રા લે. ત્યાર પછી નીચે આપેલા ગુજરાતી નામના અંગ્રેજીમાં લખો. કૈલાશ, તો એનો શું થશે? તો કે છે કે એ આઈ એલ એ એસ. વૈદેહી, વી એ આઈ ડી ઈ સી ડબલ ઈ, વી એ આઈ ડી ઈ એચ ડબલ ઈ. પછી ને યા, એન એ આઈ વાય એ, એન એ આઈ વાય વાય એ. પછી વૈશાલી, તો કે છે વી એ આઈ એસ એચ એ એલ આઈ. મૈયા, તો એમ એ આઈ વાય એ. શૈશવ, એસ એચ એ આઈ એસ એ વી. ત્યાર પછી બાળમિત્રો આપેલા છે તમને જો અહીંયા કે વર્ગખંડની વસ્તુઓ, ક્લાસરૂમની વસ્તુઓ, તાણે તમને શું શું બતાવે છે જુઓ જોઈએ. તો કે ટેબલ, પછી શું છે? ડસ્ટર, પુસ્તક, ખુરશી, પાટી અને કાળું પાટી. તમને નીચે આપણે કે વર્ગખંડની વસ્તુઓ નામ અંગ્રેજીમાં લખો અને તેના ગુજરાતી અર્થ લખો. તમને આપેલું છું કે ટી એ બી એલ ઈ એટલે ટેબલ. ત્યાર પછી નીચે લખવાનું છે ડી યુ એસ ટી ઈ આર, તો શું લખાશે અહીંયા? લૂછણી યુ. એના ઉચ્ચાર લખવાના નથી, શું કીધું છે કે ગુજરાતી અર્થ લખવાના છે, સ્પેલિંગ અને ગુજરાતી અર્થ. પછી નીચે બી ડબલ ઓ કે, એટલે શું થશે? પુસ્તક. ત્યાર પછી બાજુમાં શું આવશે આપણે? તો કે છે ચેર, ચેર એટલે ખુરશી. તો એનું સ્પેલિંગ લખીશું સી એચ એ આઈ આર, એટલે શું થશે? ખુરશી. પછી સ્લેટ, સ્લેટ એટલે કે પાટી. એસ એલ એ ટી ઈ, સ્લેટ એટલે પાટી. ત્યાર પછી બ્લેક બોર્ડ એટલે કે કાળું પાટિયું, તો બી એલ એ સી કે બી એ આર ડી એટલે કાળું પાટિયું. આવી રીતના તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. ત્યાર પછી શું કહ્યું છે કે રંગ, તો તમને રંગના નામ આપેલા છે, ચાલો જોઈ બોલી અને લખી. આર ઈ ડી રેડ એટલે લાલ. વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, એલો એટલે પીળો. ત્યાર પછી બી એલ યુ ઈ, બ્લુ એટલે વાદળી. પછી ડબલ્યુ એચ આઈ ટી ઈ, વાઇટ એટલે સફેદ. ત્યાર પછી આપેલું છે અહીં ઉપર તમને કે ઓરેન્જ, નીચે અહીં આપેલું હતું ઓરેન્જ, તો ઓ આર એ એન જી ઈ ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. ત્યાર પછી જી આર ડબલ ઈ એન,
ग्रीन, ग्रीन एटले के लीलो। पची बी आर ओ डबल्यू एन ब्राउन, ब्राउन एटले कथाय, लाकड़ू कलर आवे छे ने लाकड़ो केवो होय कथाय कलर नुं, ब्राउन कलर नुं। पछी काळू पाटिया नुं कलर केवो होय तो के छे ब्लेक, बी एल ए सी के ब्लेक एटले के काळो। पछी पी आई एन के पिंक, पिंक एटले के गुलाबी, गुलाब केवा कलर नुं होय तो के छे पिंक।